પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાંથી ગાંજાની ખેતી કરતો ખેડૂત ઝડપાયો. ખોજલવાસા લાબડા ફળિયાની પ્રાથમિક શાળા પાછળ આવેલ સુથાર ફળિયામાં રહેતા માજી સરપંચ બકુલભાઈ તેરાભાઈ બારિયાના ખેતરમાંથી ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડી. બકુલભાઈ તેરાભાઈએ લાખો રૂપિયા કમાવા માટે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હતી. ગાંજાની ખેતી કરનાર બકુલભાઈ બારિયાએ જાણે પોતાના ખેતરમાં તુવેરની ખેતી કરે તેમ જાહેરમાં ગાંજાની ખેતી કરી હતી. પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી અને 10-12 ફૂટના મોટા છોડવા તૈયાર કર્યા હતા અને બકુલભાઈના ખેતરમાં નાનામાં નાના 3 ફૂટના છોડ અને મોટામાં મોટા 12 ફૂટના છોડ એમ મળી કુલ 230 છોડ પોલીસે ખાનગી બાતમીના આધારે શહેરા પોલીસ સ્ટેશનના PIN એમ પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફે રેડ કરી અને FSL ની મદદ લીધી. FSL ઘટના સ્થળે આવી પુષ્ટિ કરી સેમ્પલ લીધા હતા અને ગાંજાનું વજન 392 કિલો અને 400 ગ્રામ હોવાનું માલુમ પડ્યું છે અને તેની કુલ કિંમત રૂપિયા 39,24,000 હોવાની માહિતી મળી છે. ખેતર માલિકને ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું તેના કારણે ખેતર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટર ભૂપતભાઈ ડાભી, શહેરા.